તમારા સંસારની અંદર જેમ ડિગ્રી વગર ના ચાલે, તમારી દીકરીને પરણાવ્યા પછી એને કોઈ જોબ કદાચ કરવાની નથી, તો પણ તમે એને ડેન્ટિસ્ટ બનાવો છો, તમે એને ફિઝિયોથેરાપી કરાવો છો, તમે એને મેડિકલમાં મોકલો છો, તમે એને સીએ કરાવો છો, બે ચાર વર્ષ એનું સીએ કે સીએસ કામ લાગવાનું છે, એમબીબીએસ કે એમબીએ બનાવ્યા પછી બે ચાર વર્ષ, કોને ખબર લગ્ન કર્યા પછી એના સાસરાવાળા એને આ બધું કરવા દેશે કે નહીં, તમને ખબર નથી, એને ખબર નથી, છતાંય ભણાવો છો કે નથી ભણાવતા? તમારા મગજમાં એમ છે, દીકરી પાસે જો ડિગ્રી હશે ને તો એનો હાથ પકડનારા જલ્દી મળશે. મને તો ઘણી વાર એ જ નથી સમજાતું, ઓલો પરણનારો તમારી દીકરીને પરણે છે કે ડિગ્રીને પરણે છે? જાણે ડિગ્રી, હવે તો આમ બધું કઈ બાયોડેટા આપવાનો હોય એટલે એને કઈ કઈ ડિગ્રીઓ લીધી છે, એમાં કેટલા પર્સન્ટેજ આવ્યા, આ બધું લખવું પડે. એક મેરેજની પત્રિકા આવી હશે, મેં તો નથી જોઈ, પણ મને એક જણ કહેતો હતો, ઉપર લખ્યું હતું એમબીબીએસ અને નીચે લખ્યું હતું સીએ, બેઉના નામ હોય હસબન્ડ અને વાઇફના અને નીચે ડિગ્રી હોય. મેં કીધું એનો મતલબ એ થયો એમબીબીએસ સીએ ને પરણી રહ્યો છે, કોઈ છોકરો છોકરીને નથી પરણતો, હવે ડિગ્રી ડિગ્રીને પરણે છે. એક દીકરી આપવા માટે તમે જો ડિગ્રીઓ અપાવતા હો, પણ અહીં બેઠેલા મા બાપોને કહેવું છે, જેમાં ડિગ્રી માટે તમે આટલી મહેનત કરો છો, રૂપિયાઓ ખર્ચો છો, એના પરલોક માટે તમે કંઈ વિચારો છો ખરા કે મારી દીકરીને કમસે કમ જીવિચાર અને અતિચાર તો આવડવું જ જોઈએ? અહીંયા બેઠેલી મમ્મીઓને પૂછું છું, તમારા ઘરે 16 થી લગાવીને 22 વર્ષની દીકરી હોય, જેના 2-4 વર્ષમાં તમે હાથ પીળા કરવાના છો, એ દીકરીને કમ્પલસરી જીવિચાર અને અતિચાર કરાવ્યા છે કે નથી કરાવ્યા? જો ન કરાવ્યા હોય, મહેરબાની કરીને કોઈનું ઘર બગાડવા એને મોકલતા નહીં. કહી દેજો તમારી દીકરીને, બેટા યે દો ચીજ તો મુજે ચાહિયે ચાહિયે ઓર ચાહિયે, જબ તક તું નહીં કરેંગી તબ તક તેરી શાદી નહીં કરૂંગી. જીવિચાર અને અતિચાર જો કર્યા હશે ને તો તમારી દીકરી બ્લુ વેલ ગેમ રમવા તૈયાર નહીં થાય, અને આવું બધું જે નથી ભણ્યા એ બ્લુ વેલ ગેમમાં જાય. એક ટાસ્ક, બે ટાસ્ક, 10, 25, 45 અને 49 ટાસ્ક પૂરા કર્યા પછી 50માં ટાસ્કમાં એ ક્યાં હશે? કા ટેરેસ પર હશે, કા પંખા પાસે હશે, કા કાંકરિયા પહોંચી ગઈ હશે, કા સાબરમતીના રિવર ફ્રન્ટ ઉપર ઉભી હશે. હવે પોલીસોના માથે કેટલી જવાબદારીઓ આવી ગઈ છે, એમને 50માં ટાસ્કમાં પહોંચેલાઓને પણ પકડવા પડે છે, એને અટકાવવા પડે છે અને એમાંથી પાછા ખેંચવા પડે છે. મારે એ કહેવું છે, કમસે કમ જીવિચાર જો સમજી હશે ને, કોઈ જીવની વિરાધના નહીં થાય, અને અતિચાર જો સમજી હશે તમારી દીકરી તો જીવનમાં વગર ફોકટના કોઈ પાપ નહીં બાંધે. જેમ દીકરી એમ તમારા દીકરાઓને પણ કહું છું, એને કમસે કમ 5 પ્રતિક્રમણ આવડવા જ જોઈએ.